નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણું જે છઠ્ઠું ચેપ્ટર ચાલુ છે જેનું નામ છે પેશીઓ, તેની અંદર આપણે લગભગ બે વિડીયોની આપણે જે ચર્ચા કરી ચૂક્યા છે તેની વાત કરીએ તો કેટલીક જૈવિક ક્રિયાઓ એટલે બહુકોષી સજીવની અંદર જૈવિક ક્રિયાઓ કઈ કઈ જોવા મળે છે તેની વાત કરી હતી. એ જ રીતે એક કોષી સજીવની અંદર પણ કેવી રીતે જૈવિક ક્રિયાઓ થાય છે તેની આપણે પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી પ્રાણી અને વનસ્પતિ કોષ એટલે બંનેની વચ્ચે કે પ્રકારે ફેરબદલ જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. શ્રમ વિભાજન વિશેની માહિતી જોઈ હતા તો તેના વિશે પણ આપણે શ્રમ વિભાજન વિશે માહિતી પૂર્ણ રીતે જોઈ હતા. ત્યાર પછી વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશીથી શરૂઆત કરી હતી. વર્ધનશીલ પેશીની આપણે એને લગતું ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ અને પાશ્વીય વર્ધનશીલ પેશી, એવી રીતે ત્રણ વિભાગ પડે છે. ત્યાર પછી પ્રવૃત્તિ જોઈ ગયા હતા ડુંગળીની. એને જ્યારે રોમ કાપી દેવામાં આવશે, મૂળના જે દોરા જેવી રચના એને કાપી દેશો તો એને મૃત અવસ્થામાં થતા જોવા મળશે. સ્થાયી છે, સરસ. ત્યાર પછી સ્થાયી પેશીની વાત કરવામાં આવશે. સ્થાયી પેશી એકોણા દ્વારા નિર્માણ પામતા હોય છે તો વર્ધનશીલ પેશીના એટલે કોષોના કારણે નિર્માણ પામશે. એમાં પ્રથમ સરળ સ્થાયી પેશીની વાત કરી હતી આપણે. સરળ સ્થાયી પેશીની અંદર મૃદુતકની વાત કરી હતી. પછી આવશે સ્થૂળકોણોતક અને ત્રીજું આવશે દ્રઢોતક. આવી રીતે ત્રણ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. આ રીતના જે ફોટા તમને બતાવેલા છે એ ફોટા પણ એની અંદર સ્થૂળકોણોતક દ્રઢોતકની માહિતી આપેલી છે. તો ત્રણેયની આપણે કાર્યની રીતે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો તેના વિશે આપણે જોઈ ગયા હતા. નીચે તમને રક્ષક કોષોની વાત કરેલી છે. રક્ષક કોષો એ રીતે જોવાનું છે તો અહીંયા જે બતાવેલું છે જેનું નામ તમને આપેલું છે પેટ્રીડીસ અને સ્લાઇડ કવર સ્લિપ, એ બધી વસ્તુઓ લેવાની છે. પણ જે વનસ્પતિ લેવાનું છે એનું નામ છે ટ્રેડેન્સી અથવા રિયો, એની વાત કરેલી છે. બરાબર, તેને તમે આ રીતે અવલોકન કરશો તો સૂક્ષ્મદર્શકની અંદર આ પ્રકારની કુદરતી રચના એની અંદર જોવા મળે છે. રક્ષક કોષો આ પ્રકારે જોવા મળશે, આકૃતિ આ પ્રમાણે એની જોવા મળશે. અધિસ્તર પ્રકારની રચના જોવા મળશે. બરાબર, અને રક્ષક કોષો આ પ્રકારની અવલોકન દર્શાવતું તમને માહિતી આપેલી છે. વાયુરંધ્ર રક્ષક કોષો એ રીતે જોવા મળશે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા એવી રીતે ટોપિક તમને આગળ આવશે, દસમામાં ભણશો ત્યારે. બરાબર, પણ અત્યારે રક્ષક કોષ એટલે ટૂંકમાં કહી દઉં કે રક્ષક કોષો પર્ણની અંદર જોવા મળશે, પ્રકાંડના ભાગોમાં પણ જોવા મળશે અને બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન એનું પોતાની રીતે ભાગ ભજવતા જોવા મળેલા છે. બરાબર, તો તેના વિશે તમે આગળ દસમામાં આવશો ત્યારે તેના વિશે માહિતી પ્રાપ્ત થશે. તો ત્યાર પછી એની અંદર આવશે અધિસ્તર. વનસ્પતિના અંગોની સૌથી બહારનો એક સ્તર એટલે એને અધિસ્તર કહેવામાં આવશે. રચના જોઈએ તો અધિસ્તર જે છે કોષો મૃદુતક પેશીના બનેલા હોય એક જ સ્તરમાં ગોઠવાયેલા જોવા મળશે અને સળંગ ગોઠવણી જોવા મળશે. બરાબર, તો એના વિશેની આપણે માહિતી જોઈશું જે તમને રક્ષણાત્મક પેશી પ્રમાણે જે આમાં અંદર જે જોવા મળે છે એક પ્રકારે કોષો કેવી ગોઠવણી જોવા મળે છે એકદમ. પણ એ અધિસ્તર ક્યાં જોવા મળશે? સૌથી ઉપરની જ લાઇનમાં જોવા મળશે. બરાબર, તો સૌથી ઉપરની જે અહીંયા આપણે જે ફોટો જોઈ ગયા હતા જે તમને દેખાય છે પ્રકારે અધિસ્તર, જે સૌથી ઉપરનો જે લાઇન જોવા મળે છે આની અંદર અધિસ્તર, એને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો ઉપરની તમે રો જોશો જે લાઇન દેખાય છે એ આ પ્રકારે જોવા મળશે. એટલે સૌથી ઉપરની લાઇનમાં રચના પ્રમાણે જોવા મળશે તો અધિસ્તર એ પ્રમાણે જોવા મળશે. વધારે શુષ્ક વસાહતમાં પણ આવેલી કેટલીક વનસ્પતિ અધિસ્તર કેવું હોય? જાડું હોય છે, કારણ કે તેમને પાણી ગુમાવવાની વાત કરવામાં આવે તો ત્યાં પાણી ગુમાવવાની જે ક્ષમતા ઓછી હોય છે અને એ માટે વનસ્પતિને રક્ષણ પણ કરી આપે છે.
અધિસ્તરના કોષો મૃદુતક પેશીના એક સ્તરમાં ગોઠવાયેલા, બીજું કે અધિસ્તરે કોષો ચપટા હોય અને તેમની બાહ્ય અને પાર્શ્વ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં કેવી હોય, થોડીક જાડી જોવા મળશે. વનસ્પતિની વાત કરવામાં આવે તો બધા જ ભાગોને રક્ષણ આપવાનું પણ કાર્ય કરી આપે છે. વનસ્પતિના હવાઈના ભાગોને અધિસ્તર કોષો જળ પ્રતિરોધક એવી રીતે પણ મદદ કરી આપે છે. ટૂંકમાં મોટે ભાગનું કાર્ય અધિસ્તર એ આ પ્રકારે મદદ કરી આપવાનું, કારણ કે બહારની સપાટીમાં જોવા મળશે. સૌથી બહારની સપાટી, જેમ આપણે શરીરમાં ચામડી એ બહુ સૌથી બહારની સપાટી કહી શકાય, તે પ્રકારે જોવા મળશે. બીજું કે અધિસ્તર કોષો એ જળ પ્રતિરોધક રીતે પણ એક મીણના એક સ્તર બનાવતું જોવા મળે છે. વધારાનું સ્તર પાણીના વેની સાથે રક્ષણ, યાંત્રિક ઈજા, પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપવાનું પણ કાર્ય કરી આપે છે. એટલે ટૂંકમાં એ માહિતી આપેલી છે. બીજું શુષ્ક વસાહતની આપણે જોઈએ એ પણ એક માહિતી આ જ રીતે આની અંદર લખવાની, બરાબર. તો જ્યારે એક્ઝામની અંદર અધિસ્તર વિશે આવે તો તે આ જે લાઈનો છે એ બધી લાઈનો એને રચનાને આધારે તમે લખી શકો છો અને કાર્ય સાથે પણ તમે આને લખી શકો છો. તો રક્ષણ કરવાનું કાર્ય પણ એક પ્રકારે કરી આપશે. મોટાભાગના અધિસ્તરના કોષો અપેક્ષિત રીતે કેવા હોય, ચપટા હોય, બાહ્ય તથા પાર્શ્વ કોષ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં કેવી હોય, જાડા જોવા મળેલા છે. પછી આંતરકોષીય અવકાશ નથી હોતો, કારણ કે એક સળંગ એક પ્રકારની રચના અને સ્તર બનાવે છે, જે આપણે ફોટામાં તમને બતાવીએ એ પ્રકારની રચના જોવા મળે છે. બીજું કે આપણે જે વાયુરંધ્રની જે વાત કરતા હતા રિયોપર્ણની અંદર, એની થોડીક માહિતી આપેલી છે, બરાબર. તો જે રીતે મેં તમને ટૂંકમાં કીધું એ પ્રકારે છે, પણ એક્ઝામની અંદર જો કદાચ પૂછાય તો આ પ્રકારે આવશે. વાયુરંધ્ર કહે છે, વાયુરંધ્ર એ વૃક્રાકાર કે મૂત્રપિંડ આકારના બે કોષો આવરિત હોય છે, એટલે બંધ હોય છે, અને જેને રક્ષક કોષો પણ કહેવામાં આવતા હોય છે. વાતાવરણના વાયુનું વિનિમય માટે આવશ્યક છે. બાષ્પોત્સર્જન એટલે ઉત્સ્વેદન એક પાણી ગુમાવવાની ક્રિયા માટે વાયુરંધ્ર દ્વારા થતી જોવા મળતું હોય છે. એની ફરતે રક્ષક કોષો હોય છે. રક્ષક કોષો જ્યારે ફૂલે એટલે વાયુરંધ્ર જે છે બંધ થઈ જશે, એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા અટકી જશે, પાણી ગુમાવવાની ક્રિયા છે. જ્યારે રક્ષક કોષો પાછા ચીંબળાઈ જશે એટલે વાયુરંધ્ર જે છે એ ખુલી જશે, એટલે વચ્ચે થોડીક જગ્યા જોવા મળશે. એવી રીતે પ્રશ્ન આવશે, દસમામાં આવશે, ભણશું એટલે ખ્યાલ આવશે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા. બીજો કે મૂળના અધિસ્તરના કોષોની વાત કરવામાં આવે તો પાણીનું શોષણ કરી આપવાનું કાર્ય પણ એક રીતે કરી આપે છે. સામાન્ય રીતે વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવળ ધરાવ છે, પાણીનું અભિશોષણ કરવાનું ક્ષમતા પણ એ ધરાવતા જોવા મળશે. પ્રવર્તોની શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધતું જોવા મળશે. તો આ રીતનું ક્ષમતા એક શોષણ કરી આપવાનું કાર્ય મૂળ દ્વારા એક રીતે કાર્ય કરી આપે છે. બીજું મરુનિવાસીની વાત કરી છે, રણમાં ઉગતી વનસ્પતિ છે, એનું અધિસ્તર જાડું છે, અને ક્યુટિન એક પદાર્થ છે જે જળ અવરોધક કહેવામાં આવે છે, રાસાયણિક પદાર્થ જે બાહ્ય સપાટી પર એ શું કરે, સ્થૂલન એટલે જમાવટ અથવા લેપન, જેમ સિમેન્ટ આપણે બહારની દિવાલ પર લગાડીએ એ પ્રકારનું કાર્ય કરી આપશે, જેના કારણે સૂર્યપ્રકાશ તે બાષ્પોત્સર્જનની ક્રિયા જે છે એનો દરને શું કરશે, ઘટાડી દેશે. કારણ કે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન શું થાય, પાણી જે છે ગુમાવાની પ્રક્રિયા જો વધુ પડતી થાય તો વનસ્પતિ એ સૂકાઈ જાય, તો એ ના થાય એટલા માટે મરુનિવાસીની અંદર એક ખાસ પ્રકારની રચના જોવા મળતું હોય છે. નીચે તમને જે પેરેગ્રાફ બતાવ્યું છે વૃક્ષની ઉંમર વિશેની રીતે બતાવ્યું છે. આપણે જેમ ઉંમર થાય છે તે પ્રકારે વૃક્ષની પણ ઉંમર થાય છે, પણ એની અંદર કઈ રીતે જોવા મળશે. પહેલું આપણે વૃક્ષની છાલનું, જ્યારે વનસ્પતિ તમે જોશો તો એના ઉપર તમને છાલ જોવા મળશે. વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક જે પેશીઓ કેટલાક પરિવર્તનો જોવા મળશે, બરાબર. હવે દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકારના અધિસ્તરનું સ્થાન મેળવી લેશે, બરાબર, અને જેના કારણે કોષો જે છે વિભાજન પામીને વધારે સ્થળોવાળી જાળી એક છાલનું શું કરતા હોય છે, નિર્માણ કરતા જોવા મળેલા છે. જ્યારે એ પ્રકારની દ્વિતીય વર્ધનશીલ પેશી એક પ્રકારની રચના કરશે એટલે પ્રકારનું કાર્ય કરશે તો એનું અધિસ્તરનું એક લેવલ જળવાશે, અને જેના કારણે એક પ્રકારે ઉપરનું એક થર બંધાશે વધારાનું,
જેના કારણે એક જાડી સ્તરવાળું એક છાલ એનું નિર્માણ થતું જોવા મળશે. બીજું કે આ જે નિર્માણ થશે ત્યારે અંદર શું બીજી કઈ વસ્તુ જોવા મળશે, તો છાલના એક કોષો મૃત હોય છે, આંતરકોષીય અવકાશ વગર એ ચુસ્ત રીતે ગોઠવાયેલા જોવા મળશે. અને એક પ્રકારનું સુબેરિયન પ્રકારે એક કહેવામાં આવેલું છે કે સુબેરિયન નામનું એક રસાયણ એ સ્થૂલી તેના ઉપર એક પ્રકારે જમાવટ થયેલું હોય, જે રીતે મેં તમને કીધું કે સિમેન્ટ જેમાં આપણે બહારની દિવાલ ઉપર લગાડતા હોય છે એ પ્રકારનું એક રસાયણ સ્થૂલિત હોય છે. બીજો કે કોષો હવા તેમજ પાણી માટે કેવા હોય છે, અપ્રવેશ એટલે પ્રવેશ કરવા દેતા નથી. તમે જોશો તો ઘણી વખત તમે એમના તમની રચના એક પ્રકારની જોવા મળી શકે છે. તો આ પ્રકારની રચના વૃક્ષોની ઉંમર થાય એટલે કઈ રીતે પરિવર્તન જોવા મળે છે એ બતાવેલું છે. રક્ષણાત્મક પેશીનો એક ફોટો પણ તમને બતાવેલો છે. જટિલ સ્થાયી પેશી, પહેલું હતું સરળ અને બીજું આવશે જટિલ. જટિલની અંદર તમારે જે વાત કરવાની છે એ બે પેશીની વાત કરવામાં આવશે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. બંનેના નામ ઉપરથી તમને ખ્યાલ આવશે, અન્નવાહક એટલે અન્નનો ખોરાક તૈયાર કર અંદર જે ખોરાક તૈયાર થયેલો છે ખોરાક, બરાબર, તો એ જે ખોરાક તૈયાર થયેલો છે એને બાકીના ભાગો સુધી પહોંચાડશે. અને જલવાહક એટલે પાણી, મૂળ દ્વારા જે પણ પાણીનું શોષણ થયું છે તો બાકીના અંગો સુધી પહોંચાડવાનું પણ કાર્ય કરી આપે છે. જટિલ સ્થાયી પેશી છે, એક કરતાં વધારે પ્રકારના કોષો એકસાથે મળીને કાર્ય કરે એક પ્રકારની પેશી એટલે એને કહેવામાં આવશે જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી જે રીતે સરળથી વિશેને આપણે જોઈ ગયા, તો જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનતી હોય છે અને એ કોષો જે છે એકસાથે ભેગા મળીને કાર્ય કરતા હોય છે જેને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે જલવાહક પેશી અને અન્નવાહક પેશીનું જે તમને વાત કરવાની છે તો તેની અંદર આપણે વાત કરીશું, જેમાં વાહીપુલની એક નિર્માણ કરે છે, જેમાં વાહીપુલ એક પ્રકારની પાઇપ જેવી રચના, વાહીપુલ એટલે બરાબર એક જેમાં આપણે નળ છે તો નળની સાથે પાઇપ જ્યારે જોઈન કરશો તો તમારે કોઈ બીજી જગ્યાએ પાણી જોતું હશે તો એક પ્રકારની વાહીપુલ નળીને કહી શકો, કારણ કે બીજી જગ્યાએ તમે સરળતાથી પાણીને પહોંચાડી શકો. તો વાહીપુલ એક પ્રકારની નિર્માણ કરશે જે અન્ન અને પાણી એને મદદ કરી આપશે અને સ્થળ જ જે વાતાવરણ છે એ રહેવા માટે અનુકૂળ પણ બનાવે છે. તો એની અંદર જે રચના જે છે એ કઈ કઈ જોવા મળશે, તો પહેલું પ્રથમ જલવાહક પેશીની વાત કરી છે. જલવાહક પેશી એ વનસ્પતિની અંદર એટલે કે પાણી અને ખનિજ ક્ષારો જે છે એનું મૂળથી એ બાકીના ભાગો સુધી વહન કરી આપશે તો તેને જલવાહક પેશી કહેવામાં આવશે. એની રચનામાં કયા કયા ભાગો આવશે, તો એક આવશે જલવાહક પેશી, એક આવશે જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ, બરાબર. તો આવી રીતે એના ભાગો અંદર જોવા મળશે જેના ફોટા તમને બતાવેલા છે. જલવાહકના આ પ્રકારની રચના એના ફોટા બતાવેલા છે. એક્ઝામની અંદર લગભગ આવતી નથી પણ કદાચ આવે તો એ પ્રકારે તમે સિમ્પલ આકૃતિ દોરી શકો. જલવાહિનીકી અને જલવાહિનીની સંરચના તમારે જોવાનું છે તે એ આ પેરેગ્રાફની અંદર વાત કરેલી છે, બરાબર. તો સંરચના જે છે જાળીકાર હોય છે, જાળીકાર રચના જોવા મળશે, બરાબર. જાળીકાર રચના જોવા મળશે, કોષોની દિવાલ જે છે એ જાળી હોય છે. બીજું કે પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થળાંતર, ઉર્ધ્વ એટલે નીચેથી ઉપર, ઉર્ધ્વ એટલે શું કહેવાશે, નીચેથી ઉપર, મૂળ ક્યાં હોય, નીચે, બરાબર, એટલે નીચેથી ઉપરની તરફ સ્થળાંતર કોણ કરી આપશે, જલવાહક પેશી. બીજું કે જલવાહક મૃદુતક, બરાબર, જલવાહક મૃદુતક એ પેશીના એકમાત્ર જીવન ઘટક કહેવામાં આવશે, બરાબર. તે ખોરાક પણ સંગ્રહ કરશે તેમજ પાણીને પાશ્વ બાજુએ કિનારી તરફ વહન કરી આપવાનું કાર્ય પણ એક જલવાહક મૃદુતક કરી આપે છે. તો ખોરાક સંગ્રહ અને પાશ્વ બાજુએ પાણીનું સંવહન કરવા માટે પણ કરી આપે છે. બીજું કે જલવાહક તંતુઓ મુખ્યત્વે આધારોતક એટલે આધાર આપવાનું કાર્ય કરી આપે છે. તો જલવાહક પેશી આ રીતનું કાર્ય કરશે. જલવાહક પેશીના નામ કયા કયા આવશે એ લખવાના અને એનું કાર્ય અથવા રચના એ રીતે તમારે બતાવવાનું, બસ આટલો નાનો ટોપિક આવશે. એ જ રીતે અન્નવાહક પેશીની વાત કરીએ
चार प्रकार एकमों चालती नलिकाओं चालती कोषों अन्नवाहक तंतु और अन्नवाहक मृदुतक आवी रीते आवशे अन्नवाहक पेशी अंदर। अन्नवाहक पेशी ने छिद्रिष्ट कोष दीवालयुक्त और नलिकाकार कोषीय रचना जोवा मळशे। कोष केन्द्र विहीन और जीवंत कोषों की रचना पण एनी अंदर जोवा मळशे। बीजो के चालनी नलिका जे छे एक प्रकार की छिद्रिष्ट कोष दीवाल अने नलिकाकार जे रचना जोवा मळशे अने एनी जे माहिती अहीं आपेली छे। छिद्रिष्ट कोष दीवालयुक्त नलिकाकार कोषीय रचना अन्नवाहक पेशी जलवाहक पेशी भिन्न पदार्थों ने कोष में बने अलग अलग रीते जोवा मळशे। कारण के अन्नवाहक पर्णों की अंदर बनसे खोराक क्या थशे पर्णों की अंदर तैयार थशे तो ए वहन वनस्पति विविधन शरीर जेटला भी भागों थी त्या सुधी खोराक पहुँचाड़े। ज रीते पानी पर बधा ज अंगों सुधी पहुँचे। अन्नवाहक पेशी तंतु सीवाय अन्नवाहक कोषों के एकमों जीवंत कोषों के एकमों जोवा मळशे। एक प्रकार जीवंत कोषों की हाजरी ते जोवा मळशे। तो बने कार्य शू तो बने कार्य अन्नवाहक पेशी खोराक पहुँचाड़ कार्य है और जलवाहक पेशी कार्य है पाणी ने पहुँचाड़ खनिज क्षारों पहुँचाड़ कार्य है। तो आवी रीते जटिल स्थायी पेशी में बे आवशे अन्नवाहक अने जलवाहक पेशी आवे छे।